મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળતા તબાહીના જ દ્રશ્યો મળ્યા. શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, ત્યારે સ્થાનિક તંત્રની સાથે એનડીઆરએફની ટીમ ઉપરાંત આર્મીના જવાનો પણ કામે લાગ્યા. આર્મીના જવાનોની ટીમ પાણી ભરેલા વિસ્તારોમાંથી પાણીનો નિકાલ કરી રહ્યા છે. મોડી રાતથી જ આર્મીના જવાનો કામે લાગ્યા છે. મુશળધાર વરસાદથી હજુ પણ શહેરના અનેક વિસ્તારો એવા છે જ્યાં વરસાદી પાણી ભરાયા છે. હાલ વિસ્તારમાંથી આર્મીના જવાનો પાણી કાઢવાની કામગીરીમાં લાગ્યા છે. વડોદરામાં રેકોર્ડ બ્રેક વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને તબાહીના દ્રશ્યો ધીરે ધીરે સામે આવી રહ્યા છે. વડોદરાના વિવિધ વિસ્તારોની અંદર લગભગ ઘૂંટણસમા પાણી ભરાયા છે તો ક્યાંક કેડસમા પાણી ભરાઈ ગયા છે, અને જેને કારણે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક વહીવટી તંત્રની સાથે એનડીઆરએફની ટીમો તથા જે અન્ય સંબંધિત એજન્સીઓ છે તે તમામ બચાવ કાર્યોમાં લાગ્યા છે અને ભરાયેલા પાણીના નિકાલ માટે લાગેલા છે. ફતેહગંજ વિસ્તારની અંદર અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે ઇન્ડિયન આર્મીના જે જવાનો છે તેઓ પાણીના નિકાલની માટે જે ડિવાઈડર છે તેને તોડી રહ્યા છે કે જેથી પાણીના નિકાલની વ્યવસ્થા થઈ શકે અને જે માર્ગો ઉપર મોટી માત્રામાં જે પાણી ભરાયેલા છે તેનો નિકાલ થાય અને લોકોને રાહતનો સામનો કરવો પડે. લગભગ જે 18-20 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તેને કારણે વડોદરા શહેરના મોટાભાગના વિસ્તારોમાં ઘૂંટણસમા તો ક્યાંક કેડસમા પાણી ભરાઈ ગયા છે અને કેટલાય વિસ્તારોમાં માર્ગો લગભગ બંધ થઈ ચૂક્યા છે. આ વાહનો જે જોઈ રહ્યા છો તે પણ વાહનો વરસાદના પાણીને કારણે જ આ રીતે રસ્તા ઉપર ફસાઈ ગયા છે. પરંતુ જે ઇન્ડિયન આર્મીના જે જવાનો છે તેઓ અડધી રાત્રે લગભગ 3 વાગ્યાનો સમય છે તેવા સમયે તેઓ આ માર્ગો ઉપરથી પાણીના નિકાલની વ્યવસ્થા કરી રહ્યા છે. સરહદોને તો આ આર્મીના જવાનો સુરક્ષિત રાખી જ રહ્યા છે, પરંતુ જ્યારે કુદરતી આફત આવે છે તેવા સમયે આ જે જવાનો છે તેઓ આ રીતે જ ખરે પગે સેવાઓ આપી રહ્યા છે. એ ફાયર બ્રિગેડ હોય, એનડીઆરએફ હોય કે અન્ય જે સંબંધિત એજન્સીઓ હોય તેઓ તમામ આ જે વરસાદી પાણીના નિકાલ માટે તથા બચાવ કાર્યોમાં લાગેલા છે. પરંતુ હવે જે આર્મીના જવાનો પણ અહીં અફતેગંજ વિસ્તારની અંદર આ કામગીરી કરી રહેલા નજરે પડી રહ્યા છે. કેમેરામેન ઇમરાન શેખ સાથે યુનુસ ગાઝી, TV9 વડોદરા.